विद्यार्थियों धोरण चार आसपास में आपणे पकड़ा नंबर 14 राजूनुं खेतर पूर्ण कर्युं छे। हवे आपणे स्वाध्याय पोथी में लखावीशुं। तो चालो विद्यार्थियों आपणे स्वाध्याय पोथी में केवी रीते लखवानुं छे ते तमने हूँ कही दऊं। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रमांकसर प्रश्ननी सामे आपेला कोष्टकमां लखो। खेतर खेडवा माटे कया साधनों उपयोग थाय छे? तो अ हर। जमीन पोची अने नरम करवा माटे राजूना पिताजी कया साधनों उपयोग करी रहा छे? क कोदाड़ी। खेतर में पाकनी साथे बीजू वधारानुं घास उगे छे तेने शू कहे छे? तो ड निंदन। नीचेना माथी कयो पाक जमीननी अंदर उगे छे? क डूंगरी। डूंगरीनो पाक तैयार थई गयो छे ते साना परथी कही शकाय छे? पांदरा पीरा अने सूका थाय। ब ઇલ્જિસ કોના જેવું સાધન છે? ઇલ્જિસ કોના જેવું સાધન છે? ઇલ્જિસ ક દાતરડું। યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। બરાબર, રાજુના પિતાજી ઈડર તાલુકાના ખાલી જગ્યા ગામમાં રહે છે, વસાઈ। રાજુના પિતાજી ખાલી જગ્યાનું કામ કરે છે, ખેતી। લાકડા કાપવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે, કુહાડી। રાજુના પિતાજી ખાલી જગ્યા સાધન દ્વારા ખેતી કરે છે, હર। રાજુના પિતાજી હર પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે, ચાસ। ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસ જમીન પર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે, અંકુર। તો પ્રશ્ન નંબર 3માં નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। ખેતીના પાકમાં નિંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે, સાચું। ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે, ખોટું। ચણા કઠોળ છે, સાચું। ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં બીજ નાખવાથી પાક સારો થાય છે, ખોટું। ખેતરોને ખેડવા ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ કરી શકાય છે, ખોટું। આધુનિક જમાનામાં મોટાભાગની ખેતી યાંત્રિક સાધનોથી થાય છે, સાચું। પ્રશ્ન નંબર 4 બંધ બેસતા જોડકા રચો। વિભાગ અ અને વિભાગ બમાં ઘઉં તો ડ આવશે શિયાળુ પાક, બાજરી ઈ ચોમાસુ પાક, કોદાળી અ જમીન ખોદવા અને દૂધી બ વેલો। બરાબર છે, માગ્યા મુજબ ઉત્તર લખો। તો ખેડૂત ખેતી કામમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે? તો 8 નામ લખો। 1 હર, 2 કરબરી, તરફેન કે ચાવડ કે પાંચોટીઓ, સમાર, પંજેટી, કોદાળી, પાવડો અને ખુરપી, એટલે ખરપટી, ખરપડી। ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો, 4 પ્રવૃત્તિઓ લખો। ખેડૂત ખેતર ખેડે છે, તે ખેતરમાં અનાજના બી વાવે છે, જરૂરી ખાતર નાખે છે, પાકને પિયત કરે છે, તેમજ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે। પાક તૈયાર થાય ત્યારે તે પાકની કાપણી કરે છે। તમારા વિસ્તારમાં કયા પાક લેવામાં આવે છે? 1 ઘઉં, 2 બાજરી, 3 મકાઈ, 4 જુવાર, 5 કઠોળ, 6 જવ, 7 એરંડા અને 8 જીરું। નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। રાજુના પિતાજી કોદાળીનો શો ઉપયોગ કરે છે? રાજુના પિતાજી કોદાળીથી ખેતરની જમીન ખોદીને પોચી અને નરમ બનાવે છે। ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે? ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે। વાવણી અને લણણી એટલે શું? પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે। પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે। નિંદણ એટલે શું? ખેતરોમાં વાવ્યા વગર પાક સાથે ઉગી નીકળતા વધારાના ઘાસને નિંદણ કહેવામાં આવે છે। ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય છે? ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ પાંદરા પીરા અને સૂકા થયા જાય સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થયો છે એમ કહી શકાય। ડુંગળીના તૈયાર પાકને સમયસર ન લણવાથી શું નુકસાન થાય? ડુંગળીના તૈયાર પાકને સમયસર લણવામાં ન આવે તો તે પાક જમીનમાં જ સડી જાય અને ખેડૂતની બધી જ મહેનત નકામી જાય। ડુંગળીના પાકને સામા પડીને મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે।
ડુંગળીના પાકને કોથરાઓમાં ભરીને ટ્રક દ્વારા મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે. ખાતર કોને કહે છે? ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે છે તેને ખેતર કહે છે. પાકને ફેરબદલી એટલે શું? ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવા બદલે જુદા જુદા પાક વારાફરતી ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે. ડુંગળીની સુકાયેલી ડાળી કાપતી વખતે કાપનારે શું ધ્યાન રાખવું પડે છે? ડુંગળીને સુકાયેલી ડાળી કાપવા માટે ઇલજીસ એક પ્રકારનું દાતરનો ઉપયોગ થાય છે. ઇલજીસ ખૂબ જ ધારદાર હોય છે, આથી તેનો ઉપયોગ કરવાની આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય બીજી કઈ રીતનો ઉપયોગ થાય છે ચર્ચા કરો. ખેતર ખેડવા પ્રાણીઓ સિવાય ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતો ટ્રેક્ટર સાથે વિવિધ સાધનો જેવા કે હર, કરબડી, તરફેન, ચાવર, સમાર, પંચેટી વગેરે જોડી ખેતર ખેડવાનું અને અન્ય બીજા કામ કરે છે. ગરીબ ખેડૂતો ઘણીવાર કોદારી જેવા સાધનની મદદરૂપથી પણ ખેતર ખેડતા હોય છે. રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે. શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કામમાં મદદ કરો છો? હા, હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરું છું. જેવા કે મમ્મીની ઘરની સફાઈ કરવામાં, ઘરની સજાવટ કરવામાં, દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુઓ લાવવામાં અને દાદા દાદી મંદિરે લઈ જવામાં મદદ કરું છું. રાજુએ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી? રાજુએ તેના પિતા કામમાં મદદ કરી ખેતર જમીનને પોચી બનાવવામાં, ખેતરમાં નિંદનને દૂર કરવામાં, ડુંગળીના લણવામાં અને ડુંગળીના કોથરા ભરવામાં. ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે? ખેડૂત સૌપ્રથમ અન્ય સાધન દ્વારા ખેતર ખેડી ચાસ પડશે. તેની સાથે ચાસમાં ડુંગળીના બીજ નાખશે. બીજને અંતરે નાખવામાં આવશે. ત્યારબાદ તેના પર ફેરવામાં આવશે. આમ આ રીતે ડુંગળીના બીજ વાવણી કરશે. તો એ આગળ પ્રકરણ પૂરું થાય છે વિદ્યાર્થીઓ. આપણે તમને પ્રવૃત્તિમાં શું કરવાનું છે તે તમને કહી દઉં છું. તમે ખેતરમાં જોયેલા કોઈપણ પાક ચિત્રો દોરો અથવા ચિત્રો ચોંટાડો. ખેતર બીજની વાવણી કરતાં ખેડૂતનું ચિત્ર દોરો અથવા ચિત્ર મેળવી ચોંટાડો. બરાબર છે. ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે તેના ચિત્ર દોરો અથવા ચોંટાડો. બરાબર છે. હવે પ્રશ્ન તમને કહી દો. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પો તેનો ક્રમાંકસર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. ખેતર ખેડાય ત્યારે ચાસમાં બીજ કેવી રીતે નાખવામાં આવે છે? ક, ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં. પાક તૈયાર થયા પછી શું કરવામાં આવે છે? બરાબર છે. તો અ, લણવામાં આવે છે. ડુંગળીની સુકાયેલી ડાળી કાપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? બ, એલજીસનો. તો વિદ્યાર્થીઓ આગળ પ્રકરણ પૂરું થાય છે. તમારે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 13 થી 17 સુધી તમારે આગળ લખવાનું છે. બરાબર છે. અને સ્વાધ્યાય પોથીમાં લખીને નોટમાં પણ લખવાનું છે. બરાબર છે. તો વિદ્યાર્થીઓ પેજ નંબર 13 થી 17 પેજ સુધી તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. અલ્લાહ હાફિઝ. હવે આપણે આગલા વિડીયોમાં મળીશું.